नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 11 में काव्य 9 चक्रवाक मिथुन तेना विषे अभ्यास करीशुं। आगळना तासनी अंदर आ चक्रवाक मिथुन खंडकाव्यना आगळना थोड़ा घणा अंशोनो आपणे परिचय मेळवेलो, जेनी अंदर मणिशंकर रत्नजी भट्ट एटले के कवि कांतनुं जीवन एनु सर्जन तेना विषे परिचय मेळवेलो, अने काव्यनी शरूआतनो भाग के जेनी अंदर एक सरस मजानुं वर्णन प्रकृतिनुं वर्णन पर्वतराज जे चारे दिशाओमां पर्वतोनी हारमाळा सर्जायेली छे, सरस मजाना सरिताना एटले के नदी अने जंगल वृक्ष आ बधानी सुंदरतानी वात शरूआतनी पंक्तिओमां करवामां आवी छे। सूर्यास्तना कारणे ए नदीनुं पाणी जराक शाम थाय छे, अने आ काव्यनी अंदर शरूआतमां जे व्यथा अनुभवनार पात्र छे ए चक्रवाक अने चक्रवाकी नामनुं पक्षी युगल छे। आ पक्षी युगलने एवो शाप छे के दिवस आत्मे संध्या थाय એટલે બંને છૂટા પડવું, અને દિવસ ઉગે સૂર્યોદય થાય એટલે ફરી પાછા આ લોકો ભેગા થઈ શકે, અને એ માટે આ લોકોએ એક સરસ મજાની ઊંચાઈવાળું આ સ્થળ પસંદ કર્યું હોય છે, જેને કારણે તેઓ અવારનવાર અહીંયા આવતા હોય છે અને કાયમ આવતા હોય છે, જેમાંથી એ લોકો જોઈ શકે છે કે સૂર્યનું છેલ્લું કિરણ જ્યાં સુધી ટોચ ઉપર દેખાતું હોય ત્યાં સુધી એ લોકો સાથે રહી શકે છે, અને એ જ ઊંચાઈ ઉપરથી સૂર્યનું પહેલું કિરણ સૂર્ય ઉગતો પણ દેખાય અને પરિણામે એ લોકો સાથે રહી શકે છે। તો એ લોકોની જે પ્રણય ક્રીડાની વાત છે કે વિરહ વેદના માટે એ લોકોની જે વ્યાકુળતાનું વર્ણન એ પણ કવિએ ખૂબ સરસ રીતે અહીંયા વર્ણન કર્યું છે, અને એટલા માટે એ જે પક્ષી યુગલ છે એ અવારનવાર અહીંયા પોતે ક્રીડા કરવા માટે રમણ આચરવા માટે અહીંયા આવતું હોય છે, અને જેવા એ સૂર્યોદયને જુએ છે અને એ ઘેલા બની જાય છે, સૃષ્ટિની સુવર્ણતા જુએ છે અને એ ઘેલા બની જાય છે। આગળ ફરી પાછું જંગલનું વર્ણન છે કે આખી જે વાત છે કે જંગલના જે પાંદડાઓ છે લીલા લીલા અને સુગંધ છે, નાના નાના ઝરણાઓ પણ ક્યાંક દેખાય છે સ્વચ્છ પવિત્ર એવા, અને ક્યાંકથી સરસ મજાનું સરસ સંગીત એ સંભળાતું હોય છે, ત્યારે અહીંયા આ જે શાખાઓ છે એ પ્રસરી રહી છે ઝાંખા ભૂરા ગીરી ઉપર, એ ધીમે ધીમે એ પ્રસન્ન ચિત્તે એ રમણ આચરતા હોય છે, અને ત્યારે ફરીવાર આ સુંદર રંગની અદ્ભુત સૃષ્ટિ ખરેખર કવિને અભિભૂત કરે તે પ્રકારની છે। ક્યાંક સરસ મજાના સ્વચ્છ સરોવરો છે અને સરસ મજાનો ઠંડો પવન આમોદ આમોદ એટલે કે આનંદદાયક મીઠો એવો પવન એ વાતો હોય છે, અને એની અસર એ સુંદર અદ્ભુત રંગની સૃષ્ટિ ની ઉપર પણ એનો પડે છે, એટલે કે જે વાતાવરણ છે એ વાતાવરણની અસર પણ અહીંયા પડે છે। રવિ મરીચી બધે હિમ હરે, રવિ મરીચી બધે હિમને હરે, ગહનમાં તદંતર ઉતરે। રવિ મરીચી એટલે કે રવિ એટલે કે સૂર્ય, સૂર્ય છે એ સૂર્ય અત્યારે ઉગે છે, મરીચી એટલે કે શિકારી, જે સૂર્ય છે એ શિકારી બનીને આવે છે અને તેને કારણે એ જે અંધારું છે એ અંધકારને પણ હરે છે, અને હિમ હિમ એટલે કે હિમ એટલે કે બરફ, તો અહીંયા જે વાતાવરણ છે એ વાતાવરણ હિમાલયનું હશે એવી આપણે કલ્પના કરીએ, તો જેવી રીતે સૂર્યોદય થાય છે અને તરત જ એ બરફ છે એ ઓગળે છે, ઠંડી દૂર થાય છે, કારણ કે સૂર્ય છે એ ઊર્જાનું સ્વરૂપ છે,
એટલે ઊર્જા પ્રાપ્ત થાય છે અને ત્યારે બાજુ હિમ પવન બરફ છે એ ઓછો થાય છે, ઓગળે છે. ગહનમાં તદંતર ઉતરે, ગહન એટલે કે ઊંડાણ, એકદમ ઊંડાણમાં એ ઉતરે છે. સૂર્ય ધીમે 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 ઉપર આવતો જાય છે, તેમ તેમ જે નીચે ખીણ છે એ ખીણમાં પણ એનો પ્રકાશ ફેલાય છે અને સાવ જ પેલો જે અંધકાર છે એનો ત્યાર પછી તદંતર એટલે ત્યાર પછી અંધકાર છે એનો નાશ કરે છે. શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છુપાતી, સૂર્યોદય થયો છે એટલે એનો શાપ છે એ દૂર થાય છે. બંને પક્ષી યુગલ છે ચક્રવાક ચક્રવાકી, એ ફરી પાછા પોતે મળી શકે છે. એટલે ત્યાર પછી એ કહે છે કે બંને જણા ચક્રવાક નામનું જે પક્ષી છે, માદા ચક્રવાકી એ માદા પક્ષી છે અને ચક્રવાક એ બંને જણા હવે એમની પ્રણય ક્રીડા આદરે છે, કારણ કે હવે શાપથી મુક્ત થયા છે. એટલે શાખાઓ એટલે કે ડાળીઓ, તરુવર તણી, તરુવર એટલે કે વૃક્ષની, વૃક્ષની ડાળીઓમાં, શાખાઓ એટલે કે ડાળીઓમાં ચક્રવાકી છુપાતી, જે ચક્રવાકી છે માદા પક્ષી એ છુપાઈ જાય છે એટલે કે સંતાઈ જાય છે. અને શોધી કાઢે દૈત નયનો, દૈત દૈત એટલે કે પતિ પ્રિયતમ, નયનો એટલે કે આંખ, જોઈને હૃષ્ટ થાતી, હષ્ટ એટલે કે પ્રસન્ન, જોઈને હૃષ્ટ થાતી એટલે કે હૃષ્ટ એટલે કે પ્રસન્ન એ ચક્રવાકી છે એ છુપાઈ જાય છે ડાળીઓના વૃક્ષની અંદર, વૃક્ષની ડાળીઓની અંદર. અને ચક્રવાક છે એનો જે પ્રિયતમ એને પ્રસન્ન હૃદયે સરસ રીતે શોધી કાઢે છે અને શોધી કાઢે છે એની આંખોથી, એટલે ચક્રવાકી છે પ્રસન્ન થાય છે. ત્યાર પછી ચંચુ ચંચુ મહી લઈ પક્ષી પક્ષને પક્ષમાં લે, બહુ જ સરસ વર્ણન છે. ચંચુ ચંચુ ચાંચમાં ચાંચ નાખી, ચંચુ ચંચુ મહી, મહી એટલે અંદર, ચાંચમાં ચાંચ નાખે છે. અને પછી પક્ષને પક્ષમાં લે, પક્ષ એટલે કે પાંખો, બંને એકબીજાની પાંખો અંદરો અંદર એ ભરાવે છે. પ્રણય ક્રીડાનું સુંદર વર્ણન અહીંયા કવિ કરે છે. ક્રીડા એવી કંઈ કંઈ કરે મોગ્ધ્યમાં દંપતી તે, ક્રીડા એટલે રમત, આવી અનેક રમતો આ દંપતી એટલે કે આ પક્ષી યુગલ છે એ કરે છે મુગ્ધતામાં. બંને દંપતીનો જે પ્રેમ છે એ આ ફકરાની અંદર આપણને દેખાય છે. સુયુત બે ચરણો થકી ઉડતા, સુયુત એટલે કે બરાબર સારી રીતે જોડાયેલ, બે ચરણો બંનેના જે પગ છે એ સારી રીતે જોડી દે છે. જે આપણે એવી ત્રિપગી દોડની અંદર જોઈએ છીએ કે બે પગને બીજી વ્યક્તિના એક પગને આ વ્યક્તિ એક બંને વ્યક્તિના એક એક પગને જોડી દેવામાં આવે ને સાથે દોડવાનું, અહીંયા પણ આ પક્ષી યુગલ છે બંને પગને અંદર પગ ભરાવી અને એક સાથે ઉડે છે, ચરણોને એકબીજાની અંદર ભરાવી અને એક સાથે ઉડે છે. આ એમની એક પ્રણય ક્રીડા છે. પવનથી પડતા કંઈ બુડતા, છેક ઉપર સુધી ઉડે છે બંને જણા અને પછી ત્યાં પવનથી પડતા પછી ઉડવાનું છોડી દે છે અને પવનથી એ નીચે પડે છે અને જાણે બુડી જવું એટલે કે ડૂબી જવું, બુડવું એટલે કે ડૂબવું. અને એવી રીતે એ લોકો જાણે પોતાનું શરીર હાવ ઉડવાનું છોડી દે છે અને પાણીમાં પવનની અંદર નીચે ડૂબતા હોય એ રીતની ક્રીડા કરે છે. વિમુખ એકલી નહોતી પ્રિયા શિરે, વિમુખ એટલે કે મોં ફેરવી જવું, રિસાઈ જવું, ચક્રવાકી છે એ રિસાઈ જાય છે, વિમુખ થઈ જાય છે એટલે કે રિસાઈ જાય છે, મોં ફેરવી લે છે. એકલી નાતી પ્રિયા શિરે, એ એકલી નાય છે ત્યારે શું થાય છે, પ્રિયા શિરે પતિ જઈ અભિષેક કદી કરે. પ્રિયા શિરે એટલે કે પ્રિય જે પત્ની છે એની, એના શિરે એટલે કે મસ્તક ઉપર
શિર એટલે કે મસ્તક. તો ચક્રવાકીના મસ્તક ઉપર ઘણી વખત આ યુગલ છે સરોવરમાં નાહે છે એની અંદર ચક્રવાકી છે રિસાઈ જાય છે, મોં ફેરવી લે છે, ત્યારે ચક્રવાક છે એ ચક્રવાકીના માથા પર ચાંચમાં પાણી લઈ અને અભિષેક એટલે કે જળની ધારા, અભિષેક એટલે કે જળની ધારા, જળધારા કરે છે. કાંઠે બેસી નજર કરતા, કાંઠે બેસી નજર કરતા આત્મછાયા જણાય. નાહી લે છે, વળી ક્યારેક એવું થાય છે કે બંને જણા ચક્રવાક ચક્રવાકી આ સરોવરના કિનારા ઉપર શાંતિથી બેઠા હોય છે અને બેઠા બેઠા એ પોતાનો પડછાયો એ સરોવરની અંદર જુએ છે, આત્મછાયા જણાય. બીજાની ત્યાં પ્રતિકૃતિ ભણી એક દ્રષ્ટિ તણાય, ને બીજું જે છે એની જે પ્રતિકૃતિ એટલે કે છબી એની નકલ એના ભણી એની એક દ્રષ્ટિ છે એની નજર છે એ જાય છે, ભણી એટલે કે તરફ એની તરફ એની દ્રષ્ટિ જાય છે. ક્રીડા એવી કંઈ કંઈ કરે મૌગ્ય દંપતી તે, સુયુક્ત ચરણો થકી ઉડતા પવન પડતા કંઈ બૂડતા, વિમુખ એકલી નાતી પ્રિયા શિરે, પતિ જઈ અભિષેક કદી કરે, કાંઠે બેસી નજર કરતા આત્મછાયા જણાય. બીજાની ત્યાં પ્રતિકૃતિ ભણી એક દ્રષ્ટિ તણાય, બીજાની જે નકલ છે બીજાની જે છબી છે પડછાયો છે તેની તરફ એની નજર ખેંચાય છે, તણાય છે મતલબ જાય છે ખેંચાય છે. પૂરા અંગો નહીં કંઈ દિશે પ્રેમ તો તોય વાત. બહુ જ સરસ મજાની અહીંયા એક સરસ મજાનું વર્ણન કવિએ કર્યું છે કે એ જુએ છે જે પડછાયો સરોવરની અંદર અને આ બંને પક્ષી યુગલ છે એ કાંઠા ઉપર એટલું અડોઅડ બેઠું છે, એટલું ગાઢ રીતે જકડાઈને બેઠું છે કે પૂરા અંગો દેખાતા નથી, એકબીજાના પૂરા અંગો દેખાતા નથી, એક મેકમાં ઓતપ્રોત થઈ ગયા છે એ વાત અહીંયા ખૂબ સરસ રીતે કરી છે આ યુગલની, એ પ્રણયની એના પ્રેમની એક ઉત્કૃષ્ટ છબી એક ચરમસીમા અહીંયા આપણને દેખાય છે કે આ યુગલ બંને એકબીજાને કેટલું ચાહે છે કેટલો પ્રેમ કરે છે એ વસ્તુ આપણને આ પંક્તિમાંથી સાબિત થાય છે કે પૂરા અંગો નહીં કંઈ દિશે, પૂરા અંગો દેખાતા નહીં, દિશે એટલે કે દેખાવું જોવું, પ્રેમ તોય વાધે, વાધે એટલે કે વધે વૃદ્ધિ થાય અને છતાંય બંનેનો પ્રેમ દિવસે 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 વધતો જાય છે, પ્રેમ તોય વધતો જાય છે. જોતા જોતા મુખ અવરનું ગાઢ આશ્લેષ સાથે, અને એકબીજાના મોઢાને જોતા જોતા બંને ગાઢ આલિંગન આપે છે, ભેટે છે. અવરનું ગાઢ આશ્લેષ સાથે, ગાઢ એટલે ઘેરું, ખૂબ હૃદયથી આ બંને એકબીજાને ભેટે છે, આશ્લેષ એટલે કે આલિંગન. પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, આ વર્ષોથી સાથે હોવા છતાં આ લોકોને પ્રણય એટલે પ્રેમની તૃપ્તિ એટલે કે સંતોષ, પ્રેમનો સંતોષ થતો નથી વર્ષોથી છે, પણ વિધાતાએ આ પક્ષી યુગલને જે શાપ મળેલો છે એને કારણે એ લોકો વધારે ને વધારે પોતાના પ્રેમને ઈચ્છે છે અને આ રીતે આખો દિવસ પોતે આ પ્રમાણે રમણ ક્રીડામાં પ્રણય ક્રીડાની અંદર સમય પસાર કરે છે દિવસનો, કારણ કે સંધ્યા થતાં બંને છૂટા પડવાનું છે, પણ એ ક્યારે પૂરો થાય છે એ પણ એ સમય પૂરો થાય છે એની ખબર રહેતી નથી, એ લોકોને એવું જ થાય છે કે હજી હમણાં જ સવાર પડી છે, કારણ કે પ્રણયની પણ તૃપ્તિ થતી નથી સંતોષ થતો નથી.
પ્રણયની અભિલાષ જતી નથી. અભિલાષ એટલે કે ઈચ્છા. એ લોકોને જે એકબીજાને પરસ્પર પ્રેમ કરે છે એ પ્રેમની ઈચ્છા હજી પૂરી થતી જ નથી. દિવસે દિવસે વધે છે, વાધે છે, વૃદ્ધિ પામે છે, પણ એની તૃપ્તિ થતી નથી. એની અભિલાષા સતત વધતી જાય છે, ઈચ્છા સતત વધતી જાય છે. શેની? પ્રેમની. સમયનું લવ ભાન રહે નહીં. અને આ દિવસ દરમિયાનની પ્રણય ક્રીડાની અંદર લવ એટલે કે જરા પણ, સહેજ સહેજ પણ, ભાન એટલે કે હોશ, શુદ્ધ સમજ, સહેજ પણ એ લોકોને સમયનું ભાન રહેતું નથી અને તરત જ સંધ્યા ઢળી જાય છે. જરા પણ વાર લગાડ્યા વગર સવાર હજી તો હમણાં જ પડી હોય એવું આ લોકોને લાગે છે. એટલે એક એવો પ્રશ્ન પૂછી શકાય કે ચક્રવાક ચક્રવાકીની પ્રણય ક્રીડાનું વર્ણન કરો. તો આ આખો જે ફકરો છે, આખી જે પંક્તિ છે એ તમારે અહીંયા લખી શકાય કે કઈ રીતે એ એકબીજા ડાળીની અંદર છુપાય છે, ચક્રવાક એને શોધે છે, કઈ રીતે ચક્રવાકી સરોવરમાં નાહે છે, રિસાઈ જાય છે અને ચક્રવાક તેને મનાવે છે, અને ચક્રવાક ચાંચમાં પાણી લઈ ચક્રવાકીની જળાભિષેક કરે છે, અને સાથે ચરણોને જોડી અને આકાશમાં ઊંચે ઉડે છે અને ત્યાંથી પોતાના શરીરને પડતું મૂકે છે, અને જતાય આગળ આ બંને એકમેકના એવા ગાઢ આલિંગનમાં ઝકડાય અને સરોવરના કિનારે આત્મચિંતન કરે છે. છતાંય આ લોકોને પ્રણયની તૃપ્તિ થતી નથી. એની ઈચ્છા અભિલાષા વધતી જાય છે અને એ ઈચ્છા અભિલાષા એટલી વધે છે કે સમયનું પણ ભાન રહેતું નથી. અવધિ અંકુશ સ્નેહે સહે નહીં. અવધિ એટલે કે હદ, નિશ્ચિત સમય. અંકુશ એટલે કે દાબ, કાબુ. સહે એટલે સહેવું, સહન કરવું. જે નિશ્ચિત સમય છે એ ક્યારેય દાબ સહન કરતો નથી. જે વિધાતાએ નક્કી કર્યો છે જે સમય, અને એ સમય પ્રમાણે દરેક વ્યક્તિએ ચાલવું પડે છે. નિયંતી આગળ દરેક વ્યક્તિ એ એકદમ નિષ્ક્રિય છે. જે કંઈ છે એ કરતા હરતા એ સર્વસ્વ ઈશ્વર છે, વિધાતા છે. તો અહીંયા છેલ્લે ભલે પક્ષી યુગલને ઘણી ઈચ્છાઓ છે, તમન્નાઓ છે, પણ છતાંય અહીંયા વિધાતા આગળ, સમયની અવધિ આગળ એનું જરા પણ ચાલતું નથી, સહેજ પણ ચાલતું નથી. હાવા રક્ત ધ્રુતિ. હાવા એટલે કે હવે. હવે રક્ત ધ્રુતિ એટલે રાતો પ્રકાશ. જો દિવસ ઉગ્યો એની એક વાત, શરૂઆતનું વર્ણન હતું સંધ્યા ટાઈમનું, દિવસ આથમવાનો હતો, અને એને જે વિધાતાએ મળેલો શ્રાપ એની વાત હતી. હવે દિવસ ઉગ્યો અને આ બંને જે દિવસ દરમિયાન આચરેલી પ્રણય ક્રીડા છે એનું કવિએ વર્ણન કર્યું. ત્યાર પછી હવે ફરી પાછો સંધ્યા ટાઈમ થાય છે અને હવે આ પક્ષી યુગલની જે વેદના છે એ આપણે જોઈએ કે રક્ત ધ્રુતિ એટલે કે રાતો પ્રકાશ. રાતો પ્રકાશ ક્યારે થાય? કે જ્યારે સૂર્ય આથમે ત્યારે, સૂર્ય ઉગે ત્યારે પણ હોય, પણ અહીંયા જે વાત છે એ રાતો પ્રકાશ એટલે કે સૂર્ય આથમવાની તૈયારી છે, સંધ્યા સમય નજીક આવતો જાય છે. આગળ વાત કરીએ કે નિયંતિ આગળ કશું ચાલતું નથી, સમય ઉપર કોઈનો દાબ ચાલતો નથી. ઉડી જતા થાય વૃક્ષો સરોષ. સરોષ એટલે કે રોષ સાથે. ઉડી જતા થાય વૃક્ષો સરોષ. હવે રાતો પ્રકાશ થવા આવ્યો છે અને વૃક્ષોની અંદર આ જે પક્ષી યુગલ છે એ ફરી રોષ સાથે બેઠું છે અને ફરી વાતાવરણની જે પલટો છે. હાવા ઠંડી. હાવા એટલે કે હવે. ઠંડી એટલે કે ઠંડક. મૃદુ એટલે કે કોમળ, એકદમ મુદિત રીતે, મૃદુ એટલે કોમળ.
વહનથી સૂચવે છે પ્રદોષ, વહન એટલે કે વહેવાથી. હવે જે ઠંડો પવન વહેવા માંડ્યો છે તેનાથી એ શું સૂચવે છે? ઠંડો પવન કે પ્રદોષ એટલે કે સંધ્યાકાળ થયો છે. પ્રદોષ એટલે કે સંધ્યાકાળ. જે રીતે લાલાશ પડતો સૂર્ય થયે છે સંધ્યાનો ટાઈમ, અને એવી જ રીતે હવા છે એ પણ ઠંડી મધુર વહેવા લાગે છે, જે સૂચવે છે, દર્શાવે છે કે હવે સંધ્યા સમય થવા આવ્યો છે. આકાશે જ્યાં હતી વિચરતી દેવતાઓ ત્યહીથી, આકાશે જ્યાં હતી વિચરતી દેવતાઓ ત્યહી, જે પક્ષી યુગલ છે એ આકાશમાં વિચરતું હતું. જાગ્યા પ્રેમી વિરલ સુખની મોહ નિંદ્રા મહીથી, જે અત્યાર સુધી એને દુનિયા આકાશ એ દેવી સમાન લાગતું હતું, દેવતાઓ સમાન લાગતું હતું, અને ખૂબ એને આનંદિત એ થતું હતું, ત્યારે એને લાગે છે કે હવે આ સંધ્યાના લાલ કિરણો ઉડી જવાથી વૃક્ષો જે ઝાંખા દેખાય છે, મંદ મંદ વહેતો કોમળ શીતળ પવન એ સંધ્યાકાળને સૂચવે છે. આકાશમાં જ્યાં દેવતાઓ વિચરતા હતા એ ત્યાંથી સ્વસ્થતાને જઈ રહ્યા છે, અને ત્યારે આ પ્રેમી વિરલ યુગલ છે એ મોહ નિંદ્રામાંથી જાગે છે. ઠંડા પવનને કારણે આકાશમાં જે દેવી દેવતાઓ વિચરતા હતા હવે આ પ્રેમી યુગલ છે એ જાગે છે. જાગ્યા એટલે કે જાગે છે. વિરલ એટલે કે દુર્લભ, દુર્લભ એવું જે સુખ, પ્રેમનું જે સુખ પ્રાપ્ત કરતા હતા એ લોકો, એ મોહ નિંદ્રામાંથી, મુગ્ધ અવસ્થામાંથી, મોહરૂપી નિંદ્રામાંથી એ મહીથી એટલે એમાંથી એ જાગે છે. મહીથી એટલે માથી. આ પક્ષી યુગલ છે એ મોહ નિંદ્રામાંથી જાગૃત થાય છે, કારણ કે હવે ઠંડો ઠંડો પવન, મૃદુ પવન અને જે રાતો પ્રકાશ એ હવે એની અનુભૂતિ એમને થાય છે. વિરહ સંભવને વિસર્યા હતા, જે સંભવિત વિરહ હતો, કાયમ નક્કી થયેલો હતો સંભવિત વિરહ, એને એ ભૂલી ગયા હતા. જે સંભવિત વિરહ છે એને એ ભૂલી ગયા હતા. આવનાર વિરહને એ લોકો બંને ભૂલી ગયા હતા. વિસર્યા એટલે કે ભૂલી જવું. બની નિરંકુશ બે ફર્યા હતા, નિરંકુશ એટલે કે અંકુશ રહિત, દબાણ વગર, કોઈ પણ પ્રકારના અંકુશ વગર. અત્યારે સવાર પડ્યું હતું એટલે એ આ જે પોતાનો શાપ છે એ શાપને ભૂલી અને નિરંકુશ બે ખૂબ મજા, આનંદ અને પ્રેમથી એ ફર્યા હતા. જવનિકા ત્રૂટતા સ્મૃતિ નાશની, જવનિકા એટલે કે પડદો, જવનિકા એટલે કે પડદો, એ પડદો છે એ તૂટ્યો છે. ત્રૂટતા એટલે કે તૂટતા, શેનો? સ્મૃતિ નાશની, સ્મૃતિ નાશ એટલે કે યાદશક્તિ ચાલી જવી કે ગુમાવી જવી. જે પોતે ભૂલી ગયા હતા, યાદ નહોતું, એ યાદશક્તિનો પડદો હવે તૂટી જાય છે. યાદ આવી ગયું એને કે પોતાને શું હવે સજા ભોગવવાની છે. નિકટ મૂર્તિ ઊભી વિધિ પાસની, નિકટ એટલે કે પાસે, નિકટ એટલે કે નજીક, પાસે. વિધિ પાશ એટલે કે નસીબનું બંધન, દુર્ભાગ્ય. શા માટે દુર્ભાગ્ય આવ્યું? કારણ કે સંધ્યા સમય થયો છે. ફરીવાર એને હવે પોતાનું જે નસીબનું દુર્ભાગ્ય છે કે સંધ્યા થતાં વિખૂટા પડવાનું, વિરહ સહન કરવાનો, એ યાદ આવે છે. અત્યાર સુધીનો જે એને મજા હતી, પ્રેમ મોહ નિંદ્રા હતી, એ મોહ નિંદ્રામાંથી જાગે છે, કારણ કે હવે એને યાદશક્તિનો જે હતો પડદો એ તૂટે છે. યાદ આવે છે કે પોતાના નજીક જ હવે આ નસીબનું જે બંધન છે, એનું જે દુર્ભાગ્ય છે, એ હવે નજીકમાં જ છે, કારણ કે સંધ્યા થવા આવી છે. અનુભવે ન છતાં ક્ષણ એક તે, એ ક્ષણ પણ એ અનુભવતા
અનુભવતા છોડતા નથી, એ ક્ષણ પણ એ છોડતા નથી આ વિરહ વ્યથાની. હજી વિરહ વ્યથા નથી અનુભવી, છતાં એ ક્ષણ પણ એ વિવશ છે. વિવશ મૂઢ નિરાશ છે તે, વિવશ એટલે કે લાચાર, હજી એ લાચાર છે. મૂઢ એટલે કે સ્તબ્ધ, લાચાર બની, સ્તબ્ધ બની, અને એ નિરાશ થઈ જાય છે. ફરી વાર એને યાદ આવે છે, એટલે સ્તબ્ધ બની સાવ નિરાશ થઈ જાય છે, કારણ કે હવે જે વિરહ વ્યથા તેને અનુભવવાની છે એ યાદ આવે છે, અને માત્ર એ વિરહ વ્યથાની એ ક્ષણ એને એ વિવશ કરી દે છે, સ્તબ્ધ કરી દે છે. તો અત્યારે તો એને એક આખી રાત્રિ પસાર કરવાની છે. સહુ થનાર ક્રમે નજરે વહ્યું, વહ્યું એટલે કે વહેતું, બધું જ જે હવે થવાનું છે, આખી રાત્રિ જે એને પસાર કરી એ હવે એને યાદ આવશે, અને આખા દિવસ દરમિયાન પોતે જે કામ, જે આનંદ, જે મસ્તી કરી હતી, જે થવાનું હતું તે એક પછી એક ક્રમમાં સૌ નજર સામે એને યાદ આવે છે, દેખાય છે. આખા દિવસનું એનો જે વસ્તુ છે, એનો પ્રેમ છે, એ પણ યાદ આવે છે, અને હવે થનાર, હવે જે થવાનું છે તે પણ એને ક્રમે એટલે કે ક્રમશઃ યાદ આવે છે. રુદન અંતરમાં ઉછળી રહ્યું, રુદન એટલે કે રડવું, હવે એને અંતરમાં પીડા થાય છે. અહીંયા રુદન અંતરમાં ઉછળવું એટલે કે હૃદયની જે પીડા છે એ અનુભવે છે, અને એ એને દેખાય છે કે હવે કેમ કરી અને પોતે આ રાત્રિને પસાર કરશે. દિવસ દરમિયાનનું જે કંઈ એને આનંદ અનુભવ્યો હતો એ હવે એને ખૂબ અસહ્ય લાગવાનો છે, કારણ કે હવે પછી એ આખી રાત્રિ સાથે રહી શકવાના નથી. તો પોતાની આ જે વિધાતાના શાપને કારણે એ દુઃખી હૃદયે એકદમ ઉદાસ બની જાય છે, અને વિધિની આ ક્રૂરતા આગળ એ નતમસ્તક બને છે. રુદન છે એ અંતરમાં ઉછળી રહ્યું છે. અંધારાના પ્રણય જલથી યામિની પૂર્ણ ઘોર, યામિની એટલે કે રાત્રિ, હવે જે રાત્રિ છે એ અંધકારથી એકદમ ઘોર અંધકાર, ઘોર એટલે કે બિહામણ, સંપૂર્ણ ઘોર અંધારી રાત્રિ, હવે પછી એ જે દ્રશ્ય એને આવવાનું છે, હવે જે પછીની વાત એને ભોગવવાની છે એ અત્યારે એને દેખાય છે કે અંધકાર રૂપી જે પ્રલય જળ છે એમાં આ ઘોર રાત્રિ છે એ ખૂબ બિહામણી, ડરામણી લાગે છે. હવે પછીનો એને જે આવનાર સમય એ બિહામણો લાગે છે. સ્વેચ્છાના વા કુટિલ કૃતિના મંદ્ર અવ્યક્ત સૂર, કુટિલ એટલે કે છળવાળું, કપટી, વા એટલે કે અથવા, સ્વેચ્છાએ અથવા આ જે કુટિલ છે એટલે કે ચંચળ છે, જે છળ કપટી છે, મંદ્ર એટલે કે મંદ, ધીમો, અવ્યક્ત એટલે કે જોઈ ન શકાય તેવો અપ્રગટ શોર, હવે પછીનો જે આ કપટી સમય છે, કાળ છે, ખરાબ કાળ, છળ કપટવાળો, સ્વેચ્છાના કે છળ કપટના મંદ અવ્યક્ત શોર, અને કાળના ઊંડાણમાં પડીને સૂઈ જતો, ઊંડાણોમાં પડી સૂઈ જતો નિષ્ઠુર પ્રાણકાળ, હવે એ અંધારામાં આખી ખીણ છે, ઊંડાણમાં એ અંધારામાં ડૂબી જાય છે સમગ્ર સૃષ્ટિ, અને નિષ્ઠુર પ્રાણકાળ, નિષ્ઠુર પ્રાણ એટલે કે નિર્દય પ્રાણ, નિર્દય જીવ એ હવે દેખાય છે, કે નિષ્ઠુર પ્રાણકાળના આ ભયાનક આભાસથી, આભાસોથી થતું યુગલ ઉન્મત ને સ્નેહ બાણ, આભાસ એટલે કે એક એવો ભ્રમ થવો, આભાસ એટલે કે ભ્રમ, તો એવા નિષ્ઠુર પ્રાણકાળના ભયાનક આભાસથી ઉન્મત થયું છે આ સ્નેહ બાળ એટલે યુગલ, આ જે યુગલ છે ઉન્મત એટલે કે ભાન ભૂલેલું, એ ઉન્મત બનેલું આ યુગલ છે. થઈ તથાપી વિમુક્ત પ્રયાસથી,
છતાં પણ તો પણ વિમુક્ત એટલે કે બંધનથી મુક્ત થાય છે. છતાં પણ આ બંને તથાપિ એટલે કે છતાં પણ વિમુક્ત એટલે છૂટા પડે છે પ્રયત્નથી, પ્રયાસ એટલે કે પ્રયત્નથી. લઈ વિદાય નદી તટ પાસથી, બંને એકબીજાની પાસેથી વિદાય લે છે, દૂર થાય છે એકબીજાથી નદી તટે એટલે નદીના કિનારાથી. નદીના કિનારાથી બંને એકબીજાની વિદાય લે છે. મિથુન એહ ચડે અવકાશમાં, એહ એટલે તે, મિથુન એટલે કે જે જોડું છે, ચક્રવાક ચક્રવાકીનું જે જોડું છે એ ઊંચે ચડે છે આકાશમાં, અવકાશમાં ઊંચે ઊંચે જાય છે. સ્થિતિ કરે દિન તેજ સકાશમાં, સ્થિતિ કરે દિન તેજ સકાશમાં, દિવસના સૂર્યપ્રકાશ જેવી દશા એ જુએ છે આકાશની અંદર, જુએ છે કે ક્યાંય અજવાળું છે. સ્થિતિ એ રીતની એ નજરે જુએ છે. અવર કાંઈ હવે નથી દેખતા, અવર કાંઈ હવે નથી લેખતા, ધ્યાનમાં લેતા નથી. બંને નદી કિનારેથી વિદાય લઈ આકાશમાં ઊંચે ને ઊંચે ચડે છે. આ યુગલને આકાશમાં દિવસના સૂર્યપ્રકાશ જેવી એક સ્થિતિ દેખાય છે. હવે આ યુગલને બીજું કંઈ દેખાતું નથી. અવર કાંઈ હવે નથી દેખતા એટલે હવે કંઈ જોતું દેખાતું નથી. હવે બીજું કંઈ જ ધ્યાનમાં પણ નથી લેતા, લેખતા એટલે લેતા. ચપળ આખરની ક્ષણ એ છતાં, ચપળ એટલે ચંચળ ક્ષણ છે અત્યારે, અને છતાં આ સરસ મજાની ચંચળ છે ક્ષણ એ છતાંય ઉભય જીવન એક થતા દિશે, બંનેના જીવન છે એ એક થતા દેખાય છે. કંઈક નવો વિચાર હવે એ જુએ છે કે બસ હવે આ દુનિયાથી શું કરવું કે જેને કારણે કાયમ માટે આ શાપમાંથી મુક્ત થઈ શકાય. એટલે આ પક્ષીનું જોડું ઊંચે ને ઊંચે ઉડે છે અને ત્યાર પછી એ ત્યાંથી નીચે શું કરવું એને એક તેજ પ્રકાશ એને ત્યાં દેખાય છે. અસ્તુ.